વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 એનસીઆરટી ગણિત પ્રકરણ 3 માહિતીનું નિયમન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં આપણે આ પ્રકરણના દાખલા શીખીએ. સ્વાધ્યાય 3.4 પ્રશ્ન નંબર 1. નીચે આપેલી ઘટના ચોક્કસ બનશે, અશક્ય છે કે ચોક્કસ નહીં તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અમુક ઘટનાઓ દર્શાવેલી છે, તો આપણે એના આધારે નક્કી કરીએ કે આ ઘટના ચોક્કસ બનશે કે અશક્ય છે કે ચોક્કસ નથી. તો સૌથી પહેલી ઘટના છે, ગઈકાલ કરતાં આજે તમારી ઉંમર વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, દેખીતી વાત છે, કાલ કરતાં આપણે આજે મોટા થઈ જઈએ છીએ, તો દરેકની ઉંમર વધતી જ જાય છે. તો ગઈકાલ કરતાં આજે આપણી ઉંમર વધુ છે જ, તો માટે આ ઘટના ચોક્કસ બનશે જ, અટકશે નહીં. ત્યારબાદ એક સિક્કાને ઉછાળતા હેડ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, સિક્કાને ઉછાળીએ તો હેડ એટલે કે છાપ કે કાટ તો આવે જ. હેડ અથવા ટેલ એટલે કે છાપ અથવા કાટ, બેમાંથી કંઈ પણ આવી શકે, તો આપણે એને ચોક્કસ કહી શકીએ નહીં. તો માટે આ ઘટના જે છે એ ચોક્કસ નથી. હેડ પણ આવે, ટેલ પણ આવે. ત્યારબાદ નંબર 3, પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે 8 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, પાસો તો તમે બધાએ જોયો જ છો, એના પર 8 નંબર હોય છે ક્યાંય? 8 નંબર હોતો જ નથી, એની અંદર 6 નંબર સુધી જ હોય છે. તો માટે 8 આવવું અશક્ય છે, 8 ક્યારે આવે જ નહીં. તો માટે આ ઘટના બનવી અશક્ય છે. તો માટે આપણે કહી શકશું કે આ પાસો જે છે એના પર 6 અંક હોવાથી 8 ક્યારે આવશે નહીં, તો આ ઘટના અશક્ય છે. એના પછી, હવે પછીની ટ્રાફિક લાઇટ લીલા રંગની દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રાફિક લાઇટ તો બદલ્યા જ કરતી હોય છે, લીલી પણ થાય, પીળી પણ થાય, લીલી પણ થાય, તો આપણે ચોક્કસ ના કહી શકીએ કે લીલા રંગની જ હશે. એટલા માટે આ ઘટના જે છે એ ચોક્કસ કહેવાય નહીં. ત્યાર પછી, આવતીકાલનો દિવસ વાદળ છાયો હશે. તો આપણે પછીના દિવસ વિશે નક્કી ન કરી શકીએ કે વાદળ છાયો છે, તડકાવાળો છે, ઠંડો છે કે કેવો છે, એ આપણે ચોક્કસ રીતે એને કહી શકીએ નહીં, અનુમાન લગાવી શકીએ નહીં. તો માટે આ ઘટના પણ જે છે એ ચોક્કસ નથી. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. એક પેટીમાં 6 લખોટી છે, જેના પર 1 થી 6 અંક લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક પેટી છે, એની અંદર 6 લખોટી પડી છે અને એના પર 1 થી 6 અંક લખવામાં આવે છે. તો હવે આપણને જવાબ શું આપવાનો છે? 2 ક્વેશ્ચન આન્સર છે, એમાં પહેલો છે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના. તો બોક્સની અંદર રાખેલી છે, તમે હાથ નાખીને લખોટી લ્યો તો 2 અંકવાળી નીકળે છે કે નહીં, એની સંભાવના કેટલી છે? ત્યાર પછી બીજો પ્રશ્ન છે, 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, લખોટીઓની કુલ સંખ્યા કેટલી છે? 6 આપણને ખબર છે, એના પર આપણે નંબર પણ લખી નાખ્યો છે, 1 થી 6 લખી નાખ્યો છે. તો પરિણામની સંખ્યા કેટલી હશે? કુલ 6 જ પરિણામ મળશે, કાં 1 હશે, કાં 2 હશે, કાં 3 હશે, કાં 4 હશે, કાં 5 હશે, કાં 6 હશે. 6થી વધારે આપણને પરિણામ મળશે નહીં. તો પહેલામાં એમ કહે છે કે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? તો કુલ કેટલી છે લખોટી? 6. તો 6માંથી 1 જ વાર 2 નીકળે, તો 1/6 શું જવાબ આવશે એનો? 1/6 એટલે કે 6માંથી 1 વાર 2 નીકળી શકે. એ જ રીતે 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? તો 5 અંક લખેલી તો 1 જ લખોટી છે ને, અંદર 2-3 નથી. 1-1 અંક લખેલી છે, 1-2 અંક લખેલી લખોટી છે, 1-3 અંક લખેલી લખોટી છે, 1-4 અંક લખેલી લખોટી છે, એવી રીતે 5 અને 6 અંક લખેલી પણ 1-1 લખોટી છે. તો તમે લખોટી ઉપાડશો તો 5 અંકવાળી 1 જ વાર આવે, 2 વાર તો ના આવે, 3 વાર ના આવે, તો 6માંથી 1 જ વાર આપણને 5 અંક લખેલી લખોટી મળે. તો એના માટેની સંભાવના પણ કેટલી થશે? 1/6. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. કઈ ટીમ રમત પહેલાં શરૂ કરે છે તે તમારે સિક્કો ઉછાળીને ઉછાળવામાં આવે છે. તો ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટીમ રમત રમે એ પહેલાં આપણે સિક્કો ઉછાળીએ છીએ, તો ટીમ શરૂઆત કરે એ માટેની સંભાવના કઈ છે? તો કઈ ટીમ
તમારી ટીમ શરૂઆત કરે, જો તમે ટીમમાં છો તો તમારી ટીમ શરૂઆત કરે એવી સંભાવના કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, સિક્કાને તો કેટલા પાસા હોય? બે જ હોય ને, કાં હેડ હોય કાં ટેલ હોય, એટલે કે કાટ હોય કાં છાપ હોય. તો કાટ હોય કે છાપ હોય તો આપણે કહી શકીએ કે સિક્કાને ઉછાળતા જમીન પર પડતા કાં તો છાપ મળે કાં તો કાંટો મળે, તો એટલે કે હેડ મળે કાં ટેલ મળે, એટલે કે છાપ મળે કે કાંટો મળે. તો બે જ પરિણામ મળે, બે કરતાં વધારે પરિણામ મળશે નહીં મળે ને. તો આ બંનેમાંથી કોઈ એક જ પરિણામ મળે, કાં હેડ કાં ટેલ, એટલે કે કાટ કાં છાપ, તો ટોટલ પરિણામ કેટલા મળે? બે જ મળે. તો તમારી ટીમ જીતશે. જો છાપ આવે તો તમારી ટીમ જીતે, કાટ આવે તો તમારી ટીમ જીતે. જે તમે કીધું હોય એના પ્રમાણે તમારી ટીમ જીતે. તમે છાપ કીધી હોય તો છાપ આવે તો તમારી ટીમ જીતે. તમે કાંટો કીધો હોય તો કાંટો આવે તો તમારી ટીમ જીતે. તો શક્ય સંભાવના કેટલી થઈ? કુલ બેમાંથી એક આવે તો તમારી ટીમ જે છે એ રમત રમે. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે તમારી ટીમની શરૂઆત કરે એ માટેની સંભાવના કેટલી છે. તો આપણી પાસે બે જ પરિણામ છે, એમાંથી છાપ પણ આવી શકે કાંટો પણ આવી શકે. તો અમારી ટીમ શરૂઆત કરે એના માટેની સંભાવના કેટલી હશે? બેમાંથી એક, એટલે કે એકના છેદમાં બે. તો આ જે છે સંભાવના થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 3.4 પૂરું થાય છે. આના દાખલા જે છે બરાબર સમજો અને બાકી નોટમાં લખજો. આના જેવા બીજા દાખલા, સંભાવનાના દાખલા જે છે એ શક્ય અશક્ય ઘટનાઓના જે દાખલા છે એ તમે સ્વાધ્યાય પોથીમાં જો હોય તો પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર. અહીં આપણો સ્વાધ્યાય 3 પણ પૂરો થાય છે અને આના દરેક સ્વાધ્યાયના દાખલા પણ તમારે કરવાના છે અને એના જેવા બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.